પહેલાના સમયમાં એક દીકરીના લગ્ન પાછળ પિતાના જીવનની જમા પૂંજી જે છે આખી ખર્ચ થઈ જતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે લગ્નમાં ખર્ચ શોખથી થતો હોય છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક સમાજ સોસાયટી દેખાદેખીના લીધે આ ખર્ચ વધી જતો હોય છે. ત્યારે જો કોઈ એવો નિયમ આવે કે જે આ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવી શકે, તો મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ. લોકસભામાં પંજાબના એક એમપી એક એવા બિલની માંગણી કરી હતી કે જેમાં દીકરીના માતા પિતા પર જે ખર્ચના લીધે બર્ડન આવતું હોય છે એને ધ્યાનમાં રાખીને એક બિલની માંગ કરી હતી કે જેનું નામ છે ધ પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડિચર ઓન સ્પેશિયલ ઓકેઝન બિલ. કે જેના નિયમો હું તમને જણાવી દઉં છું કે 10થી વધારે ડિશ તમે ના બનાવી શકો, 100થી વધારે ગેસ્ટને તમે ઇન્વાઇટ ના કરી શકો, અને જે પણ ગેસ્ટ આવી રહ્યા છે એ ગિફ્ટ આપશે તો એની કિંમત 2500 રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. આવા નિયમની સાથે આ બિલની માંગ કરાઈ હતી. એવું નથી કે પ્રથમવાર જ આવા કોઈ નિયમની માંગણી કરાઈ છે, એની પહેલાં પણ બહુ બધા લોકોએ આવા બિલ પાસ કરાવવાની ટ્રાય કરી છે, અને આ લોકસભામાં આ બિલ પર ચર્ચા પણ કરાઈ હતી, બિલ પાસ નથી થયું. તમારું શું માનવું છે? શું ખરેખર આવા કોઈ બિલની જરૂર છે? શું ખરેખર કોઈ આવા નિયમોની જરૂર છે? અને જો જરૂર છે તો કેવા નિયમો હોવા જોઈએ? જરૂરથી મને તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવજો, અને આ વિડીયોને શેર કરીને લોકોને પણ આ સવાલ પૂછો કે શું ખરેખર આવા નિયમોની આપણને જરૂર છે.